SYBSM 4 मुख्य गुजराती पेपर 10 मध्यकालीन गुजराती साहित्यनो इतिहास भाग 2 तेमा आज आपणे बिन सांप्रदायिक कविता अथवा भाण साहेब अथवा रवि साहेबना परंपराना कवि विषे आपणे आज समझी रवि भाण संप्रदायना कविओ तेमा जोईए तो आपणे गुजरातमां 18मा शतकना उत्तरार्धथी मांडीने 19मी सदीना पूर्वार्ध सुधीना 101 वर्षना समयगाळामां बिन उजड़ियात लोकोना हये भींजवती गुजरातना भक्ति साहित्यनी मोटी मीरात जेवी लोक प्रभावक संतवाणी प्रवर्तमान हती। आ संतवाणीना उद्गता संत कविओ संसारी होवा छता अंतरथी विरक्त हता। संसारमां रहीने एमने जेवू सूच्यू तेवूने तेमने गायू छे। એમણે અનુભવેલ સમાધિ સ્થિતના અનહદ નાદને લૌકિક વાણીમાં રજૂ કર્યો છે। ભાષાના ઠાઠ માટકે કસાય આડંબર વિના અંતરની લાગણી સહજપણે રજૂ કરી છે। પોતાના અંતર આત્માની પ્રેરણાથી અને આધ્યાત્મિક વિષયની એમની સૂઝબૂઝ અનુસાર હાથોગા ઉપમા રૂપક દ્રષ્ટાંત વગેરે વિનિયોગ કરી તળપદી વાણીમાં જીવ જગત માયા જ્ઞાન ભક્તિ વૈરાગ્ય પ્રભુ મિલન પ્રભુ વીર ગુરુ મહિમા વગેરેનું કસાય આડંબર વિના ગાન કર્યું છે। એમની સંતવાણીમાં કબીરનો રહસ્યવાદ ગોરખનાથનો યોગમાર્ગ સુફીઓના મસ્તીરાગ વૈષ્ણવોની પ્રેમલખણા ભક્તિ એ ચારેયનો અનુભવપૂત રસાયણ જોવા મળે છે। પ્રત્યેક સંતકવિ એમના નામની અંતે સાહેબ શબ્દ પ્રયોજે છે। આ સંતકવિઓ પરમ તત્વ ઈશ્વર માટે પણ સાહેબ શબ્દ પ્રયોજે છે। આ સંત કવિઓ રવિ સાહેબ અને ભાણ સાહેબ મુખ્ય છે એથી આ સંપ્રદાય રવિ ભાણ સંપ્રદાયના નામે જાણીતો છે। એક બીજી વાત બાબત નોંધવા જેવી છે કે આ સંપ્રદાયના મોટાભાગના સંત કવિઓ સૌરાષ્ટ્રના છે અને જે સૌરાષ્ટ્રના નથી તેમની સંતવાણી સૌરાષ્ટ્રમાં પાંગરી છે। એની સાથે સાથે મોટાભાગના સંત કવિઓએ જીવતા સમાધિ લીધી છે એ બાબત પણ નોંધવા જેવી છે। એમના આ સંત સાહિત્યની વિગતે આપણે ચર્ચા કરીએ। સંત અથવા રવિ ભાણ સાહેબનું જે આ સાહિત્ય છે એ છેક 12મા સૈકાથી મધ્યકાલીન રહસ્યવાદ ભારતીય સાહિત્યમાં પ્રવર્તમાન જોવા મળ્યું છે। એમાં આચારલક્ષી તત્વજ્ઞાનની એની ભૂમિકા રૂપ હતું। ભક્તિ અને યોગ એમાં મુખ્યત્વે સહાયરૂપ હતા। એ સંતો માનવ માત્રની શ્રેય સાધનાને કેળવવા પ્રયત્ન કરતા હતા। એમાં આ કે તે સંપ્રદાયનું તત્વ ભળેલું ન હતું તેથી પરમ તત્વના સાક્ષાત્કાર આનંદમય અનુભવને વાણી વર્તી કવિતા આપમેળે મળતી। કબીર નાનક ગોરખનાથ સુફી સંતો વગેરેની વાણીમાં આ બિન સંપ્રદાય કવિતા છલકાય છે। એમાં યોગિક ક્રિયાના પારિભાષિક શબ્દો પ્રયોજાતા હોય છે એથી યોગ માર્ગની પ્રક્રિયા ન સમજનારને માટે એ આગમવાણી બની રહે એ સ્વાભાવિક છે। બૌદ્ધિક વિલાસ રૂપે આ રહસ્યવાદ ખાસ કરીને ગુજરાતમાં તે સમયના નિરીક્ષક લોક સમૂહને સમજવો તો અશક્ય હોવા છતાં પરમતત્વ તરફની શ્રદ્ધા એક મોટું આલંબન હતું। આવી બિન સાંપ્રદાયિક કવિતાને આપણે સંતો ભજનિકો અને વાણી રૂપે ઓળખીએ છીએ। આ વાણી ખાસ કરીને બિન ઉજળિયાત વર્ણોના ભાવિ લોકોના વિશેષ રૂપે પ્રવૃત્તિ અને પ્રવાહમાન થઈ છે। એ સગુણ ભક્તિ નથી એ નિર્ગુણ ભક્તિની ઉપમા છે। ગુજરાતમાં જે કબીરપંથી સંતોની વાણી લોક પ્રભાવ નીવડી છે તે ભાણદાસની જીવણદાસની સુધીના સંતોની છે। 18મા સૈકાથી 19મા સૈકા પૂર્વાર્ધ સુધી આ કવિતા વહેતી જોવા મળે છે। આ બધા સંતો પરમ તત્વ ઈશ્વર માટે સાહેબ શબ્દ જેનો કબીર વારંવાર પ્રયોગ કરે છે પોતાના નામ પાછળ લગાવતા હતા, જેમ કે ભાણદાસને બદલે ભાણ સાહેબ, એ જ પ્રમાણે ખીમ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, હોથી સાહેબ, જીવણ સાહેબ વગેરે એ લોકો પોતાના ભજનો અથવા પોતાના નામની પાછળ હતા ભગવાનને એમની પાછળ પણ સાહેબ શબ્દ લગાવતા। સંસાર અને આચાર વિચાર, જ્ઞાન અને ભક્તિ, મોહ અને માયા, વૈરાગ્ય અને યોગ, જીવ અને જગત, આત્મા અને પરમાત્મા, પ્રભુ અને ગુરુમયમાં એમના મિલન અને વીર, અગમ અને નિગમના રહસ્યો આ સૌએ સંતજનોએ ક્યારેક સિદ્ધિ સાદી હોળી અભિધાની, ક્યારેક અવળ વાણીની
मार्मिकताथी क्यारेक वेदांतिक पारिभाषिकथी क्यारेक योग मार्गीय संत संकेतोथी तो क्यारेक प्रेम भक्तिथी रूढ़ अरूढ़ पदावली अने आवेगथी प्रगट कर्या छे। निज आत्मानुभवना उद्देश उद्गीय छे। आ संतोनुं जे साहित्य मळी आवे छे ते घणुं ज मूल्यवान छे, तेथी ए संतोना जीवन વિશે આપણે જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે। આમના મોટાભાગના સંતો સૌરાષ્ટ્રમાં થયા, તેઓ સમાજના વિવિધ સ્તરમાંથી આવતા હતા। તેઓ લોકોના હૈયાને ભીંજવી જાય એવી હલકથી લગભગ સાદી સરળ ભાષામાં ભજનની વાણી વહેવડાવતા હતા। એમાંનામાં બધા જ સંન્યાસી કે ઘરબાર છોડીને વૈરાગી થયેલા પણ ન હતા, કેટલાક તો ગૃહસ્થી હતા। અલબત્ત તેઓ અંતરના વિરક્ત ભાવ ધરાવતા હતા। ભાણ સાહેબ તથા મોરાર સાહેબ સૌરાષ્ટ્રના ન હતા, છતાં તેમની કાવ્ય પ્રવૃત્તિ સૌરાષ્ટ્રમાં થઈ હતી એ સૌ સંતોની કવિતામાં પ્રેરણા મુખ્ય છે। કવિતાની વાણી તળપદી લોકબોલીમાં ઝીલાય છે, તેમાં નિરૂપાયેલી ઉપમાઓ રૂપકો અને દ્રષ્ટાંતો સ્વાભાવિક લાગે છે અને તેમાં તાજગીનો અનુભવ થાય છે। દાસી જીવણ તરીકે જ બહુધા જાણીતા જીવણ સાહેબની કટારી નામે ઓળખાતા પદની અભિવ્યક્તિ કેટલીક બધી માર્મિક છે। તે જુઓ કે પ્રેમ કટારી આર પાર નીકળી મેરે નાથ કે ઓર કે હોય તો ઔષધ કી છે આ તો હરી કે હાથ કે। ત્યાર પછી આપણે જોઈએ તો પહેલાં છે ભાણ સાહેબ, જે ઈસવીસન 1696 થી 1755માં થઈ ગયેલા છે। રવિ ભાણ સાહેબ એ લોહાણ જ્ઞાતિના હતા। આંબા છઠ્ઠા નામના એક ભરવાડે તેમને અંતરજ્ઞાન કરાવ્યું હતું। તેઓ ગૃહસ્થી હતા, છતાં સંસારી મટી ગયા હતા। તેમણે 40 જેટલા શિષ્યો હતા, તે સૌ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરતા રહી અંતરના અંજવાળા પાથરતા રહ્યા। ઈસવીસન 1755માં તેમણે જીવતા સમાધિ લીધી। હંસો હાલવાને લાગ્યો, કાયાનો ગઢ ભાગ્યો વગેરે તેમના જાણીતા પદો છે। તેમના શિષ્યો સમૂહ ભાણભોજ તરીકે ઓળખાતો। ત્યાર પછી છે રવિ સાહેબ, રવિ સાહેબ અથવા રવિદાસ અથવા રવિ સાહેબ અથવા રવિ રામ એ ભાણ સાહેબના શિષ્ય હતા। તેઓ પૂર્વાશ્રમમાં રવજી વણજી તરીકે ઓળખાતા હતા અને તેઓ ગુરુ ભાણ સાહેબના સંપર્કમાં આવતા અંતરથી વિરક્ત બની ગયા અને જ્ઞાન વૈરાગ્યનો બોધ આપતા ઘણા પદો ભજનો તેમણે રચ્યા। ત્યાર પછી તેઓએ ભજન વચ્ચે સંતો રમતા રામ અમારા આ આંતરદર્શનનો ભાવ લાવો લાવો કાગળને દોત લખીએ હરીને રે માં ગોપી વિરકે સખી ભાવ નૃત્ય સુરતે નિરખો એના ઘડનારને પરખો આ કોણે બનાવ્યો પવન ચરખો માં સાચી સંજવાળો ભક્તિભાવ સુંદર રીતે નિરૂપ્ય છે। ગુરુ ભાણદાસને પોતાના કેટલાક પદોમાં તેમજ પૂજ્ય ભાવથી સમર્યા છે। ત્યાર પછી છે જીવણ સાહેબ, જે ત્રિકમ સાહેબના એક શિષ્ય ભીમ સાહેબના તેઓ શિષ્ય હતા। પૂર્વાશ્રમનું તેમનું નામ જીવણદાસ હતું। મધ્ય સૌરાષ્ટ્રમાંથી આવતા ચમાર જ્ઞાતિના તેઓ સંત હતા। તેમના ઘણા પદોમાં અંતે દાસી જીવણ એવો નામોલ્લેખ મળે છે। તેઓ પોતાને હરિની દાસી માનતા હતા। જનસામાન્યમાં પણ તેઓ રાધાના સાક્ષાત અવતાર તરીકે ઓળખાતા હતા। સખી ભાવના પ્રભુ વીરના દર્દભર્યા અનેક ભજનો તેમણે રચ્યા છે। તેઓ કલે જા કટારીને નામના પદમાં નિર્ગુણ સાકારની વિરહ વેદના વ્યક્ત થઈ છે। પ્રેમ કટારી નીકળી આરપારમાં પણ આવી જ ભાવના અભિવ્યક્ત થઈ છે। આ પદો કટારી નામે પણ ઓળખાય છે। હરી જ કટારી મારે જ ભાવ અભિવ્યક્ત થઈ છે આ પદો કટારી નામે ઓળખાય છે। એનો ઘા એ તો પોતાના પ્રિયતમનું વરદાન છે એ સહજ ભાવે સહજ સહન કરીએ છુટકારો કેટલાક ભજનો ઘણા લોકપ્રિય છે। એમાં મોર તું તો આવડા તે રૂપ ક્યાંથી લાવ્યો રે મોરલો મત મરત લોકમાં આવ્યો રે વાડીએ વેડીસ મારી મારી માં મારી એ વાડીના ભમરલા વગેરે રૂપક ગર્ભ ભજનો છે તેમના। આ બધા સંતોની વાણી તળપદી લોકવાણીમાં વહે છે, ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્યમાં સ્થાન પામે છે। ત્યાર પછી છે ત્રિકમ સાહેબ, જે
त्रिकम साहेब छे ए खीम साहेब नामना कबीरपंथी संतना शिष्य था। तेवो अपुष्य अपुष्य मनाती गरुड़ा एटले के गरुड़ा जातिना हता। तेमणे पण जीवता समाधि लीधी। लाल मेरा दिलमां लागी वैरागी जेव त्याग अने वैराग्यनुं मार्मिक पद भजनमां ढाळ्युं छे। आत्माने थयेली साची अनुभूति आत्माने थती साची मार्मिक पद भजन ढाळ्या छे। आत्माने थती साची अनुभूतिनું તીવ્ર સંવેદન નિર્મળ આનંદમાં તેઓએ વ્યક્ત કરે છે, તેથી એમના પદ જાણીતા બન્યા છે। આ ત્યાર પછી ઘણા એવા છે કે જેમનો અહીં ઉલ્લેખ જોવા નથી મળતો, તો તેમાં છે હોથી સાહેબ અને ખીમ સાહેબ। એ મોરાર સાહેબના શિષ્ય હતા। તેઓ મુસલમાન હતા, છતાં મોરાર સાહેબની ભજન વાણીથી રંગાઈને સાચા સંત બન્યા હતા। ત્યાર પછી છે ખીમ સાહેબ, જે ત્રિકમ સાહેબના ગુરુ હતા। આ કાયામાં પ્રગટ ગંગા સિદ્ધ ફરો પંથ પાડા જેવા ઈશ્વર વિશેની સાચી સમજ અને આત્માનુભવના રણકાળાવાળા પદો ભજન સ્વરૂપમાં તેમણે રચ્યા છે। તેઓ ભાણ સાહેબના પુત્ર હતા અને ભાણ સાહેબને ગુરુ બનાવી તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું હતું। કેટલાય પદોમાં પોતાના ગુરુ ભાણ સાહેબનું પૂંચ્ય ભાવથી તેમણે સ્મરણ કર્યું છે। તે રીતના જ અહીં જે સંપ્રદાય આ જે સંત કવિઓ થઈ ગયા છે, તે સંત કવિઓએ કેટલાક ભજનો પણ આપેલા છે જે અલગ અલગ રીતે જોવા મળે છે। અહીં જે સંત કવિઓ જે બિન સંપ્રદાયિકના છે, એટલે કે તેમાં જ્ઞાન વૈરાગ્ય સબરનું ભક્તિનું ચિંતન અને પ્રેમ લક્ષણા સબર ભક્તિની ઉર્મી ભક્તિના હૃદયની સૂક્ષ્મ રમણીય અનુભૂતિઓ સહજ રીતે પ્રગટ થવા લાગી છે। મીરાથી દયારામ સુધીના વચગાળામાં સમય દરમિયાન આવી ઘણી પદ કવિતા રચાઈ છે। પદોમાં રજૂ થયેલી એ ભક્તિ કવિતાને આપણે બે ભાગમાં જે વહેંચી છે, એમાં બિન સંપ્રદાય અને સાંપ્રદાયિક કવિતાઓ છે। જે આ બધા કવિઓ છે તે બિન સંપ્રદાયિક કવિતામાં અથવા કવિઓમાં આવે છે, જે આપણે અહીં ભાણ સાહેબ, ખીમ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, હોથી સાહેબ, જીવણ સાહેબ, એ બધા જ કવિઓનો અહીં અમૂલ્ય અહીં ફાળો જોવા મળે છે। કેમ કે તેણે ભક્તિ અને ગુજરાતી સાહિત્યને અહીં અલગ જ પદ કવિતાઓ જે રચનાઓ આપેલી છે, જે આ બધા જ કવિઓ છે એ નરસિંહ મીરા કે દયારામની જેમ રાજે કે રત્નાની એટલે કે ભાણ સાહેબ, રવિ સાહેબ કે દાસી જીવણની, મુક્તાનંદ, બ્રહ્માનંદ કે પ્રેમાનંદ, સખીની, પ્રીતમની, રાધાબાઈની, એ ઇન્દ્રાવતી જેઓની ઓની જાણે દુનિયા જ નિરાળી હતી। એટલે કે આ બધા જે કવિઓ છે એ બધીઓની દુનિયા તે લોકોનો સમય એ કંઈક અલગ જ દુનિયાવાળો હતો। તેવી રીતના આપણે જોયા છે કે આપણે સંત કવિઓ અથવા તો સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ વિશે પણ આપણે જાણ્યું છે, તો તેમાં પણ વચનામૃત આવે છે। સ્વામિનારાયણના સંત કવિઓ છે એમાં તેમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુલાનંદ સ્વામી, હરિપ્રસાદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી, એ બધા સ્વામીઓએ પણ પોતાના તે સમયના ભજનો અને કાવ્યો છે તેઓની રચના કરેલી છે। તેમાં તો ઘણા બધા જાણીતા પણ છે કે ગાજો નથી, ભાંગ નથી, બાળી પીવા બીડી નથી, પત્ર પુષ્પવાળી આ શ્રી માળી તણી છાબ નથી, મોતી સરીકો કણ લઈ મૂરખ ઘંટીમાં દડે, બાવળિયાનું બી હોય આંબો કેમ મગફળે, મેં પ્યાસી તેરે ચરણ કમલગી ઓ ન મેરે, આ બ્રહ્માનંદ કમલ વિકસાવો સુરજ સહજાનંદ રે, ચંચલ લોચન જોઈને લજ્જિયા પામ્યા તેને રે, ખજન કુરમ વચન વન વચ્યા જલ બુડિયા મીને રે, કસ્તુરીને કેવડો લઈ તેલમાં તળે, મનુષ્ય દે પામે વિષયમાં માં ફળે, વિવેકી નરને એમ વિચારીને જોવું, કૃપાતરને દાન દેવું તે બીજ ખારામાં બહુ રે, કામી ક્રોધી લપટ કુડા બોલા કાવે રે, અન વસ્ત્ર ધન તેને આપે તે શેકી બી પાવે રે। તો અહીં આપણે જે રવિ સાહેબના જે કાવ્યો છે અથવા જે કવિઓ છે તે સમયને એને અહીં આપણે પૂર્ણ કરીએ છીએ। અસ્તુ।